વડોદરા શહેરના યુવાનો નવો આવડ હિટની ઘટનાઓને અટકાવવા માટે આ પ્રયાસ કર્યો છે પ્રિન્સ પંચાલ નામના યુવકે ઈગલ પ્લેન બનાવ્યું છે ઈગલ પ્લેન ને રનવે પર ઉડાવવાથી પક્ષીઓ દૂર થઈ જશે આશરે પંદર દિવસની મહેનત બાર આ પ્લેન તૈયાર થયું છે અગાઉ સી પ્લેન બનાવીને પ્રિન્સે ખૂબ જ નામના પણ મેળવી હતી વડોદરા શહેરનો પ્રિન્સ પંચાલ નામનો યુવાન પોતાના અવનવા કારનામાના કારણે અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સી પ્લેન સી પ્લેન જ્યારે ઇન્ડિયામાં આવવાનું હતું તે પહેલાં જ પ્રિન્સ પંચાલે વડોદરા શહેરમાં પોતાની જાત મહેનતથી સી પ્લેન તૈયાર કર્યું હતું અત્યારે પ્રિન્સ પંચાલ જે છે ફરી એકવાર નવા કારનામા સાથે આપણી સાથે ઉપસ્થિત છે તેને અત્યારે ઈગલ પ્લેન બનાવ્યું છે આ કઈ રીતે કામ કરે છે અને બનાવ પાછળનો ઉદ્દેશ્ય શું છે આપણે સીધે સીધા પ્રિન્સ સાથે જ વાત કરીએ તેની સાથે પ્રયાસ કરીએ પ્રિન્સ શું તમે શું બનાવ્યું છે અને આ કેટલું ઉપયોગી થશે અને કઈ જગ્યા પર ઉપયોગી થશે આ જે છે મેં એક મતલબ ઈગલ બર્ડ પ્લેન ટાઈપ બનાવ્યું છે મતલબ જે ઓરિજિનલ પ્લેન આપણું મતલબ પ્લેન તો નહીં કહી શકાય પક્ષી જ છે એક ટાઈપનું અને આ જે ઈગલ હોય છે મતલબ સમડી આપણી એ ટાઈપનું દેખાવામાં આવે છે જેથી આનાથી નાના જે ટાઈપના પક્ષી હોય છે મતલબ કબૂતર જેવી બીજા ઘણા જેટલા તો જે લેન્ડિંગ થતું હોય છે જ્યારે એરપોર્ટ ઉપર કે જે સી પ્લેન બી કસ કોઈ બી ટાઈપનું પ્લેન જ્યારે લેન્ડિંગ અને ટેક ઓફ થતું હોય ત્યારે સૌથી મોટી સમસ્યા હોય છે જે બળ હોય છે જે હવામાં ઉડતા હોય છે જે એના વિમાનના પંખા યા ટર્બાઈનની અંદર આવીને મરી શકે છે અરે

એરપોર્ટ સંસ્થા છે એમાં આપવાનું વિચાર્યું છે કશું થયું નથી તો તો આ પ્રિન્સ પંચાલ અવનવા કારનાઓ માટે હંમેશા તે ચર્ચામાં રહેતો હોય છે ખાસ કરીને વાત કરીએ જ્યારે કોઈ પણ પ્લેન હોય કે પછી સી પ્લેન હોય ટેક ઓફ અને લેન્ડિંગ જ્યારે કરવાનું હોય છે ત્યારે જે બર્ડ હોય છે બર્ડ હિટની ઘટનાઓ થવાની સંભાવના હોય છે પક્ષીઓ જે છે નર્તરુપ સાબિત થતા હોય છે ત્યારે જે એરપોર્ટ ઓથોરિટી હોય છે તે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરીને એવા પક્ષીઓને ભગાવતા હોય છે જેના કારણે પક્ષીઓના જે સ્વાસ્થ્ય છે તેને પણ નુકસાન થતું હોય છે ત્યારે આ જે નુકસાન થતું હતું તેનો હવે ઉપાય પ્રિન્સ પંચાલે શોધી કાઢ્યો છે જો આ પ્રકારનું પ્લેન એરપોર્ટ પર ઉડાવવામાં આવે તો જે હિટની ઘટનાઓ છે તેને અટકાવી શકાય એના માટે પ્રિન્સ પંચાલ જે છે એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરીને આગળ આ પ્રોજેક્ટને વધારવાના પ્રયાસો કરી રહ્યો છે ત્યારે આજની જે યુવા પેઢી છે તેના માટે વડોદરા શહેરનો પ્રિન્સ પંચાલ દાખલારૂપ સાબિત થઈ રહ્યો છે હાર્દિક દીક્ષિત ઝી મીડિયા વડોદરા એને જે મેં ટેકનિક શીખવાડી અને પ્લેનને બનાવ્યા એટલે એને મને એમ કહ્યું કે દાદા સી પ્લેન બનાવવું છે તો સી પ્લેન બનાવ્યું હવે સી પ્લેન માટે જ્યારે માધ્યમ દ્વારા જાણ્યું કે તે ફટાકડા ફોડી અને પક્ષીઓને ભગાવે છે એટલે મને મને આઈડિયા આવ્યો કે આપણે બર્ડ પ્લેન મોટું બનાવીએ અને એની અંદર વોઇસ મૂકીએ અને એ ઉડાડી એટલે પક્ષીઓ ભાગી જશે એટલે એમાં મેં એને હેલ્પ કરી અને એને બનાવ્યું ખર્ચો તો થાય જ છે પણ અમને એ આગળ આવે એના માટે અમે એને સપોર્ટ કરીએ છીએ આ બર્ડ પ્લાન બનાવે તો પંદર દિવસ લાગે છે